આ અલ્ટ્રા માઇ સ્કૂલ વથી હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી પ્રકરણ એક નાવડી ચાલી તેના વિશે અભ્યાસ કરીશું એકવાર દેડકો પીલું ઉંદર કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા તો કે એકવાર પીલ્લું ઉંદર દેડકો કીડી અને ભમરો આ બધા લોકો નદી કિનારે ફરવા માટે જાય છે ચાલો તરીએ કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો તો કે એ લોકો નદી કિનારે ફરવા ગયા એટલે નદીનું પાણી જોઈને દેડકો પાણીમાં કૂદી પડ્યો અને બધાને કહે ચાલો આપણે બધા તરીએ પણ અમને તો તરતા નથી આવડતું પીલું ઉંદર કીડી અને ભમરાએ કહ્યું દેડકાએ આ બધાને કીધું ચાલો આપણે નદીમાં તરીએ એટલે આ બધાએ જવાબ આપ્યો પીલું ઉંદર કીડી અને ભમરાએ જવાબ આપ્યો કે અમને તો તરતા નથી આવડતું પીલું ઉંદર કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું તો કે દેડકાએ એની હાંસી ઉડાડી એટલે પીલું ઉંદર કીડી અને ભમરાને આ વાત ગમી નહીં એને બહુ ખરાબ લાગ્યું પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું આવ્યું ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યો તો કે પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈને પાછું આવ્યું પછી ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યો કીડી લાકડી લઈ આવી અને ભમરો એક દોરી લઈ આવ્યો તેઓ બધા કામમાં લાગી ગયા તો કે પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું ઉંદર કાચડી લઈ આવ્યો પછી કીડી લાકડી લઈ આવી ભમરો દોરી લઈ આવ્યો અને તેઓએ પોતાનું કામ ચાલુ કરી દીધું તેમની નાવડી ચાલી નીકળી પછી તેમની આખી નાવડી તૈયાર થઈ ગઈ એટલે તેઓ નદીમાં ફરવા માટે ચાલી નીકળ્યા દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું તો કે આ લોકો અવાજ કરતા જતા હતા મોટે મોટેથી બૂમો પાડતા હતા તો આ અવાજ સાંભળીને દેડકા નદીમાંથી માથું બહાર કાઢ્યું તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો તો કે એને નદીમાંથી માથું બહાર કાઢી અને જોયું અને તે તાલીઓ પાડવા માંડ્યો પણ તે નાવડી સુધી પહોંચી શકવાનો હતો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે હવે શબ્દ સમજૂતી જોઈએ તો કે પીલું એટલે મરઘીનું બચ્ચું